नंबर 3 आयोजन वाणिज्य व्यवस्था ने संचालन की अंदर चैप्टर नंबर 3 आ चैप्टर की अंदर आपणे आगळ आयोजन एटले शुं आयोजन ना लक्षणों आयोजन थी शुं फायदा थाय अने आयोजन नी मर्यादा जोईवी थी। हवे एना पछीनो जे प्रश्न छे के धंधाकीय एकमनी अंदर तमारे आयोजन करवू होय तो ई आयोजन करती वक्ते अथवा तो ई आयोजन केवी रीते थाय एनी प्रक्रिया आपणे भणवानी छे। के ज्यारे आपणे धंधाकीय एकममां आयोजन बनावू छे, माने लो आपणे एक धंधाकीय एकम आपणो जूनू होय तो कोई प्रॉब्लम छे ज नहीं, तो आपणने खबर जाय छे के आपणे आवडता आयोजन बनावी आवडते एमां सुधारो वधारो करी आवड करी ई वस्तु अलग है। પણ ધંધાકીય એકમની સ્થાપના થઈ હોય, ધંધાકીય એકમ નવું હોય અને એવા સમયે ધંધાકીય એકમની અંદર જે પરિવર્તનો આવે, જે સુધારા વધારા આપણે કરવાના થાય, દાખલા તરીકે ઈ આયોજન કેવી રીતે બનાવશું, પ્રાઇમરી સ્ટેજ કે ઈ આયોજન બનાવતી વખતે એના અમુક સ્ટેપ આપે, જો ઈ આપણે સ્ટેપને અનુસરીએ કે ધંધાકીય એકમની અંદર આયોજન બનાવતી વખતે આટલી આટલી બાબતોનું ધ્યાનમાં રાખવી, આવું સ્ટેપ પછી આવી રીતે કામ કરવું, આ વસ્તુઓ કરવી, આ વસ્તુ કરવી, જેથી તમારું જે આયોજન છે એ સારું બનશે, વ્યવસ્થિત બનશે, એમાં ભૂલ પડવાની શક્યતાઓ કેવી રહેલી છે, ઓછી રહેલી છે। એટલે આયોજનની પ્રક્રિયા આપણે ભણવાની છે કે ધંધાકીય એકમની અંદર આયોજન કેવી રીતે થાય, પહેલું કયું સ્ટેપ આપે, પછી શું કરીએ, કેવી રીતે વિચારણા કરવી। તમને દાખલા તરીકે ગણિત વિષય હોય તો એની અંદર તમને, માન લો ગણિત નહીં, આપણે 12માની અંદર 11-12 કોમર્સની અંદર એકાઉન્ટ સબ્જેક્ટ આવે, એકાઉન્ટની અંદર ડાયરેક્ટ તમને વર્ષ હિસાબનો દાખલો આપ્યો કોઈ દિવસ ના? 11માં ધોરણમાં તમને પેલા એકાઉન્ટ છે શું એની માહિતી આપી, પછી આમ નોંધ, પેટા નોંધ, ખાતાવી ખતવણી, કાચું સરવૈયું, પછી એના આધારે પાકું સરવૈયું બનાવ્યું, એટલે સ્ટેપ બાય સ્ટેપ કર્યું, પેલા આમ નોંધ એના નિયમો, પછી એ આમ નોંધ લખી, પછી એના આધારે ખાતામાં ખતવણી કરી, પછી ખાતા બનાવ્યા, પછી કાચા સરવૈયામાં ટ્રાન્સફર કર્યા અને પછી પાકું સરવૈયું બનાવી, એટલે સ્ટેપ બાય સ્ટેપ કામ કરી। એવી જ રીતે આયોજનની જે પ્રક્રિયા છે એ પણ સ્ટેપ બાય સ્ટેપ હોય। શું કીધું કે આયોજન છે ને એ પણ સ્ટેપ બાય સ્ટેપ કરવું પડે, કે પ્રથમ કાર્ય પછી આ વસ્તુ કરશો પછી આવી રીતે કામ થશે, એટલે તમારું આયોજન છે એ સારું બનશે, એમાં જો કંઈ ભૂલો હોય તો આપણને એને ટેકઓવર કરી શકીએ, એને ગોતી શકીએ, એમાં ભૂલને શોધી અને એનું પુનરાવર્તન ન થાય એના ઉપર વધારે ધ્યાન આપી શકીએ છીએ। એટલે આયોજનની પ્રક્રિયા કેટલા માર્કમાં પૂછાય છે? 5 માર્કનો આપણો આ 3જો પ્રશ્ન છે, યાદ રાખજો। પહેલો મુદ્દો હેતુ નિર્ધારણ, કે આપણે આયોજન કરીએ છીએ તો એ આયોજન કરતી વખતે આપણો હેતુ આપણને ખબર જ હોય ને, તમે ભણવા આવ્યા છો તો એનો હેતુ કોઈ ચોક્કસ હોય ને, કે આટલા ટકાવારી લાવો, આવો રેન્ક લાવો, અથવા આટલા પર્સન્ટેજ લાવવા, જે પણ તમારો હેતુ હોય એ નિશ્ચિત હોય, નક્કી જ હોય। કે ધંધાકીય એકમની અંદર જ્યારે આપણે આયોજન બનાવવા બેસીએ છીએ ત્યારે એકમનો હેતુ શું, એકમ કયા હેતુથી કામ કરે છે, અને આપણે જે આયોજન બનાવવાના છીએ એ આયોજન સમયે ધંધાનો એકમનો હેતુ શું એ નિશ્ચિત હોવો જોઈએ। જો આપણો હેતુ જ નક્કી ન હોય તો આયોજન ન બને। તમારે 12માં કેટલા ટકા લાવવાના એ નક્કી છે નહીં, જેટલા આવે એટલા ત્યાં જોઈ જશે, એમ હાલે કેમ ન હાલે? તો કે એનું કારણ છે કે તમે અગાઉથી નિશ્ચિત નથી કરતા, જેથી કોઈ નિર્ણય લેવો હોય તો લઈ શકો નહીં। જો ટકાવારી નક્કી નથી, તમારે કોઈ પર્સન્ટેજ નક્કી કે બોર્ડ 12માની અંદર 12 કોમર્સની અંદર કેટલા પર્સન્ટેજ લાવવા એ ફિક્સ નથી, તો વિષયવાર 7 વિષય આવે એમાં 7 વિષયમાં કુલ કેટલા માર્ક લાવવા એ નક્કી થાય નહીં, તો કેટલી તૈયારી કરવી, કેવી રીતે તૈયારી કરવી, કયા વિષયમાં કેટલા માર્ક લાવવા, અઠે ગઠે તો ચાલે નહીં। પણ મારો હેતુ નિશ્ચિત હોય, મેં નક્કી કર્યું કે 80% લાવવા છે, તો 12માની અંદર દરેક વિષયથી
એસી ટકા થવા જોઈએ, એટલે દરેક સાતે સાત સબ્જેક્ટમાં મિનિમમ એસી એસી માર્ક આવવા જોઈએ, એટલે આપણા 80% થાય. મારે દરેક સબ્જેક્ટની અંદર 80% મહેનત કરવી પડશે. 20% વસ્તુ કદાચ તને ન આવડે તો ચાલે, પણ 80% વસ્તુ તો મને આવડવી જ જોઈએ. આપણે હેતુ બાંધ્યો કે આની અંદર આટલી વસ્તુ લાવવાની છે, આપણો હેતુ. બીજી વસ્તુ કીધું, આજે હેતુ તો મેં ખાલી એમ ઉદાત લેખા એની સમજૂતી આપું છું કે આ હેતુ છે ને, એ હેતુ તમારો વ્યવહારિક વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવો જોઈએ. ત્રણ વસ્તુ કીધું કે તમે જે હેતુ નક્કી કર્યો છે એ તમારો હેતુ વ્યવહારિક હોવો જોઈએ, વાસ્તવિક હોવો જોઈએ અને બુદ્ધિગમ્ય હોવો જોઈએ. એટલે કે જ્યારે આપણે ધંધાકીય એકમની અંદર કોઈ હેતુ નિર્ધારિત કરીએ તો એ હેતુ વ્યવહારિક, વ્યવહારમાં પ્રેક્ટિકલ હોવો જોઈએ અને વાસ્તવિક જે પ્રેઝન્ટમાં થઈ શકે એવો હોવો જોઈએ. વ્યવહારિક મતલબ શું કે લોકો એને સમજી શકે એવો હોવો જોઈએ. હવે આપણને યાદ રાખવાની ક્ષમતા ઓછી છે, આપણને ઝડપથી યાદ રહેતું નથી, આ આપણી લિમિટેશન છે. અને આપણે એમ કહીએ કે માની લો ઇંગ્લિશ વિષય છે, ઇંગ્લિશ વિષયની અંદર આપણને કંઈ જ વાંચતા આવડતું નથી, લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું, બોલતા નથી આવડતું. અને આપણે એમ કહીએ કે હું તો 95 માર્ક લાવું ઇંગ્લિશમાં, ઇંગ્લિશની અંદર 95 માર્ક લાવું. આ વ્યવહારિક ન કહેવાય. કેમ? તો કે તમારી એના પર કેચઅપ શક્તિ, ગ્રહણ શક્તિ જ નથી, તમે એના માટે લાયક નથી. કેમ કે તમારી પાસે એનું બેઝિક નોલેજ નથી. લખતા વાંચતા ન આવડતું એટલે એનો એ મતલબ એવો થાય કે એનું આપણને બેઝિક નોલેજ નથી, એ વ્યવહારિક જ નથી ને. વાત કરવી વ્યવહારિક, આપણે ઘણી વખત બોલી ને કે આ ખોટી વાત કરે, વ્યવહારિક નથી વાત, વ્યાજબી નથી. તમારો હેતુ વ્યાજબી હોવો જોઈએ. દાખલા તરીકે તમે એમ કહો કે મને લખતા વાંચતા ન થાય પણ હું મહેનત કરું તો આટલા માર્ક તો લાવી જ દઉં, આ વ્યવહારિક છે. તમને હજી 12 સુધી લખતા કે વાંચતા આવડતું જ નથી ને તમે એમ કહો કે ના હું તૈયારી કરીને આટલા માર્ક તો લાવી દઉં, 35 માર્ક આવી જાય, આ વ્યવહારિક કહેવાય. અને તમારો હેતુ વ્યવહારિક હોવો જોઈએ, વાસ્તવિક હોવો જોઈએ, પ્રેક્ટિકલી ઉપયોગમાં આવે એવો હોય. તમે એમ કહો ગુજરાતમાં દારૂનું વેચાણ કરવું લાયસન્સ લઈને, હાલે ન હાલે. કેમ કે વાસ્તવિક પ્રેક્ટિકલી નથી, વાસ્તવિક નથી. કેમ કે ગુજરાતમાં દારૂ બંધી એટલે એનું વેચાણ થાય. એટલે તમારો હેતુ વ્યવહારિક, વાસ્તવિક અને બુદ્ધિગમ્ય, બુદ્ધિપૂર્વક વિચારેલો હોવો જોઈએ. તમારી કેપેસિટી 35% લાવવાની હોય, તમે એમ કહો 85 માર્ક આવે ઇંગ્લિશમાં તો વેલિડ ગણાય, આ બુદ્ધિગમ્ય ન કહેવાય. કે અથવા તો માની લો આપણી ક્ષમતા હોય 60-70 માર્ક લાવવાની વિશે કોઈ પણ વિષયની અંદર, અને આપણે એમ કહીએ કે આવી જાય 90 તો આવી જાય, એકાઉન્ટની અંદર 90 માર્ક તો આવી જાય, આવું આપણે કહી દઈએ તો શું આ વેલિડ છે? ના. એનું કારણ છે, કેમ વેલિડ નથી? તો કે આપણે એકાઉન્ટમાં 90 માર્ક આવી શકે, ન આવી શકે એવું નથી કહેતો, આવી શકે, પણ આપણે બુદ્ધિપૂર્વક વિચારીને જો આપણે થઈપો. બુદ્ધિગમ્ય એટલે શું? તો કે ધંધાકીય એકમની અંદર કે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે આપણે કોઈ નિર્ણય લેતા હોય તો એ નિર્ણય લેતી વખતે તમે જે પણ હેતુ નિર્ધારિત કર્યો, માની લો મેં હેતુ નિર્ધારિત કર્યો કે એકાઉન્ટમાં મારે 90 માર્ક લાવવા છે, આ મારો હેતુ છે, આ વાત કોઈ વાંધો નહીં, હેતુ છે તમારો, તો કરવાનું શું? તો 90 માર્ક તમારા સાચા, પણ એ 90 માર્કને મારે લાવવા માટે કઈ કઈ મહેનત કરવી પડશે, કેવી રીતના તૈયારી કરીશ? હાલો નિર્ધારિત કર્યો તમારે 90 માર્ક લાવવા જ છે, આ હેતુ નક્કી કર્યો, આ બુદ્ધિગમ્ય થયો, પણ એ વખતે તમારે વિચારવાનો એક બધમારી બુદ્ધિ સાથ આપવી જોઈએ કે આ 90 માર્ક માટે આટલી આટલી મહેનત કરવી પડશે, જો મારે આટલી મહેનત કરીશ તો જ આ 90 માર્ક આવશે. અત્યારે પેલા તમારે 60 માર્ક જ આવતા હોય પણ 90 માર્ક આવી શકે તમે વિચારીને પગલા ભરો તો. એટલે આપણે જે હેતુ નક્કી કરવાના છીએ એ હેતુ છે એ વ્યવહારિક હોવો જોઈએ, વાસ્તવિક હોવો જોઈએ અને બુદ્ધિગમ્ય હોવો જોઈએ. જો બીજા મુદ્દા આપણે શોર્ટમાં ભણશું પણ આ મુદ્દા ઉપર મેં ફોકસ કર્યું,
એનું કારણ છે કે આખી પ્રોસેસ આના ઉપર નિર્ભર છે. તમારો હેતુ જ તમે ખોટો બાંધો તો આગળ તમે આયોજન એના ઉપર જે પ્રક્રિયા કરશો એ તમામ ખોટી થશે. જો તમારો હેતુ ખોટો હોય તો એટલા માટે તમને ફોકસ કરો ત્રણે શબ્દ પર કે તમારો હેતુ કેવો હોવો જોઈએ. એક માર્કમાં પૂછાય તો કે ધંધાકીય એકમનો હેતુ વ્યવહારિક, વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવો જોઈએ. વિચારેલો હોવો જોઈએ, પ્રેક્ટિકલમાં ઉપયોગમાં આવી શકે હોવો જોઈએ. અથવા તો માની લો અસંભવ નથી, પણ એને માટે આપણે તૈયારી હોવી જોઈએ. એને આપણે હેતુનું આપણે શું કર્યું, પહેલાં નિર્ધારણ કર્યું કે ધંધાકીય એકમની અંદર આયોજન બનાવતા પહેલાં મારા એકમનો હેતુ શું હશે. દાખલા તરીકે મેં એકમનો હેતુ નક્કી કર્યો કે મારે 5000 વસ્તુઓનું પ્રોડક્શન કરવાનું છે. પ્રોડક્શન મતલબ ઉત્પાદન કરવાનું છે, આવો મારો હેતુ છે. આ પહેલું સ્ટેપ, 5000 વસ્તુનું ઉત્પાદન કરવું. દર વર્ષે આપણે 3000 વસ્તુનું જ ઉત્પાદન કરીએ છીએ, પણ આ વખતે આપણે શું વિચાર્યું કે મારે 5000 વસ્તુનું ઉત્પાદન કરવું છે. આપણે હેતુનું શું કરી નાખવું, નિર્ધારણ. બરોબર. બીજી વસ્તુ, આયોજનનો આધાર સ્પષ્ટ કરવો. હેતુ નક્કી થઈ ગયો પછી આનો આધાર સ્પષ્ટ કરવાનો કે હું આયોજન બનાવું છું, તો એ આયોજન બનાવતી વખતે આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરશે. હું જે હેતુ નક્કી કર્યો હે, એ હેતુને આંતરિક અને બાહ્ય પરિબળ અસર કરશે. એને કહેવાય આધાર સ્પષ્ટ કરવાનો. એટલે કે આ જે હેતુ છે આપણો, એ હેતુને કેવા કેવા પરિબળો અસર કરશે. એ અત્યારથી હું વિચારીશ કે હું 5000 વસ્તુનું ઉત્પાદન કરવાનો છું, તો એના માટેનો કાચા માલની મારે અછત હશે, તો વ્યવસ્થા કરવી પડશે. કાચા માલ માટે નાણાં જોઈએ, એના માટે કર્મચારીઓ જોઈએ, એના માટે માણસો જોશે, યંત્ર જોઈએ, એનું વેચાણ કરવા માટે બજાર જોઈએ, બજારમાં તેજી જોઈએ, ખરીદવાવાળા ગ્રાહકો જોઈએ. આ બધા પરિબળો હે, એમાં અમુક આંતરિક છે ને અમુક બાહ્ય છે. દાખલા તરીકે કર્મચારી હોય, યંત્રો હોય, કાચો માલ છે, આ બધા આંતરિક પરિબળ છે. બાહ્ય પરિબળ બજાર, ગ્રાહકો, તેજી મંદી, આ બધા બાહ્ય પરિબળ છે. એટલે મેં જે હેતુ નક્કી કર્યો છે, એ હેતુને બજારની અંદર જો, એટલે કે એ હેતુને આંતરિક અને બાહ્ય કયા કયા પરિબળો અસર કરશે, એનાથી એને કેટલો ફાયદો થાય, એનાથી એને કેટલું નુકસાન થશે, એ બંનેની હું ગણતરી કરીશ. કે જો હું આ હેતુ નક્કી કર્યો છે મેં, એ હેતુને મારે પાર પાડવો હોય, તો એને આટલા આંતરિક પરિબળોને અસર કરે, આટલા બાહ્ય પરિબળ અસર કરે, આંતરિક પરિબળથી આટલો ફાયદો થાય, આનાથી આટલું નુકસાન થાય. આ દરેક વસ્તુનું કેલ્ક્યુલેશન કરીશ. એટલે આપણે જે બીજો મુદ્દો હોય ને, આયોજનનો આધાર સ્પષ્ટ કરવો, એ આયોજનના આધારની અંદર એવું કહે છે કે તમે જે હેતુ નક્કી કર્યો હોય, એ હેતુને જે પરિબળો અસર કરવાના હોય કે કરતા હોય, અત્યારે પ્રેઝન્ટમાં એ વસ્તુને અસર કરતા છે અથવા તો ભવિષ્યમાં એ વસ્તુને અસર કરશે, તો આ બંને પરિબળોને આપણે શું રાખશું, ધ્યાનમાં રાખશું કે આટલી આટલી વસ્તુ આટલા પરિબળોને અસર કરે છે. એટલે બીજો મુદ્દો કીધો, આયોજનનો આધાર સ્પષ્ટ કરવો. ખબર પડી આયોજનનો આધાર સ્પષ્ટ કરવામાં. ત્રીજો મુદ્દો, માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ કરવું. હવે જો ખાસ જો ત્રીજો મુદ્દો કે આપણે એને નક્કી થઈ ગયું કે આપણે જે 5000 વસ્તુનું ઉત્પાદન કરો ને, એના માટેના આટલા આંતરિક પરિબળ અને આટલા બાહ્ય પરિબળો. હવે એના માટે જે પ્રત્યક્ષ કે પરોક્ષ, પ્રત્યક્ષ કે પરોક્ષ જે પરિબળો આપણને અસર કરતા હોય, એની આપણે નોંધ લેશું. દાખલા તરીકે અમુક પ્રત્યક્ષ અને પરોક્ષ માહિતી આપણે જોતી હોય, એ આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે છે, એના રિલેટેડ આપણે જે માહિતીની જરૂર પડતી હોય એ આપણે મેળવશું. માહિતીનું એકત્રીકરણ કરવું અને વિશ્લેષણ કરવું. ત્રીજો મુદ્દો કીધો કે તમારે 5000 વસ્તુનું ઉત્પાદન કરવાનું છે અને વેચાણ કરવાનું છે,
तो एना माटे तमे आंतरिक अने बाह्य परिबळो कया असर करे ई जोयु। हवे ए परिबळो ने ध्यान में राखीने आपणे माहितीनुं एकत्रीकरण करशुं के 5000 वस्तुओ उत्पादन करवा माटे केटलो काचो माल जोईए, केटला कर्मचारीओ जोईए, केटला नाणा जोईए, केटला यंत्र जोईए, બજારમાં કેવા ભાવ રાખવા, કેટલા ગ્રાહકો ખરીદી કરવી જોઈએ, આ બધી વસ્તુ પ્રત્યક્ષ કે પરોક્ષ જે કોઈ પણ જરૂર હોય, અમુક બાબત પ્રત્યક્ષ મતલબ સીધે સીધી માહિતી હોય, અસર કરતી હોય, કાચો માલ સામાન વસ્તુનો ઉત્પાદન અસર કરે કે ન કરે, આ પ્રત્યક્ષ માહિતી કહેવાય, હા કે ના? તેજી મંદી પરોક્ષ કહેવાય, કેમ કે બજારના ભાવ વધઘટ થશે તો એના કારણે આપણું વેચાણ ઉપર અસર થશે, અપરોક્ષ રીતે અસર કરી, ડાયરેક્ટ અસર નથી કરી। બીજું પ્રશ્ન ઉદાહરણ આપું કે ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધશે, વાહન વ્યવહાર ખર્ચ વધે, એનો ડીઝલમાં ભાવ વધે તો વાહન વ્યવહારનો ખર્ચ વધે, વાહન વ્યવહારનો ખર્ચ વધશે વસ્તુનો વેચાણનો ખર્ચ વધવાનો, આ પ્રત્યક્ષ અસર ન કરી પણ ઇનડાયરેક્ટલી અસર કર્યું ને એ વસ્તુ। એટલે આપણી જે હેતુ નક્કી કર્યો આપણે એ હેતુને પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે અસર કરતી માહિતી હોય તો એને મેળવવાની, મેળવા પછી એનું એકત્રીકરણ કરવું અને એનું શું કરવાનું, વિશ્લેષણ કરવાનું કે ધંધાકીય એકમની અંદર આ માહિતી આને આટલી અસર કરે છે, આ માહિતી આવી રીતે અસર કરશે, એનું એકત્રીકરણ કરશું, એકત્રીકરણ કર્યા પછી એનું શું કરશું, વિશ્લેષણ કરશું, બરોબર। ત્રીજો મુદ્દો વૈકલ્પિક યોજના તૈયાર કરવી કે હવે આપણે માહિતી મળી જઈએ આપણી પાસે કે આપ આટલી આવી રીતે અસર કરે છે, પ્રત્યક્ષ કે પરોક્ષ બંને માહિતી આપણી પાસે જઈ ગઈ, હવે આપણે વૈકલ્પિક યોજના તૈયાર કરશું, એની અંદર વિચારશું કે મારે શું કરવું, કેવો રસ્તો અપનાવો ધંધો કરવા માટેનો એ વિચારશું। દાખલા તરીકે આપણે ઉપર ઓપ્શન કીધું 5000 વસ્તુનું ઉત્પાદન કરવું, તો એની માટે બે રસ્તા આવે, માન લો અહીંયા મેં હેતુ નક્કી કર્યો કે 5000 વસ્તુનું વેચાણ કરવું, સેલ્સ મતલબ વેચાણ, વેચાણ કરવું આવો વિકલ્પ રહેગો, તો એ વેચાણ કરવું હોય તો બે રસ્તા, એક 5000 વસ્તુનું હું પહેલા ઉત્પાદન કરું અને પછી વેચાણ થાય, પહેલો રસ્તો કયો, ઉત્પાદન વેચાણનો, અને બીજી વસ્તુ છે 5000 વસ્તુની હું ખરીદી કરું મતલબ તૈયાર લઉં અને પછી વેચાણ કરું। વૈકલ્પિક યોજના તૈયાર કરવી મતલબ શું, તો કે મારી પાસે મારે 5000 વસ્તુનું વેચાણ કરવું છે તો એના માટેના મારી પાસે બે રસ્તા થયા, એક તો કાં હું ઉત્પાદન કરીને વેચાણ કરું અથવા તો એની ખરીદી કરું વેચાણ કરું, બેમાંથી કયો રસ્તો મારા માટે સારો છે એ હું આ ચોથા મુદ્દાની અંદર વિચારીશ કે વૈકલ્પિક યોજનામાં વિચારીશ કે મારા માટે આ વિકલ્પ, વિકલ્પ નંબર એ અથવા વિકલ્પ નંબર બી મારા માટે કયો સારો એ મારે વિચારવાનું છે, કે જો હું 5000 વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરીશ તો મને આટલો ફાયદો આટલું નુકસાન, જો હું 5000 વસ્તુની ખરીદી કરીશ અને વેચાણ કરીશ તો મને આટલો નફો થશે, બેની કમ્પેરિઝન કરીશ કે જો હું ઓપ્શન એ તરફ જઉં તો મને આટલો ફાયદો થાય અને ઓપ્શન બી તરફ જઉં તો મને આટલો ફાયદો થાય, તો હું આ બંને ઓપ્શનમાંથી જે મારા માટે ફાયદાકારક હોય, દાખલા તરીકે એ અને બી, એક અને બે છે, એકમાં 3 લાખનો નફો થાય, એકમાં 4 લાખનો નફો થશે તો ફાયદો કેમાં થશે, 4 લાખવાળો, તો હું કયા ઓપ્શન તરફ જઈશ, ઓપ્શન બે તરફ। અને તમે જે વસ્તુ હેતુ નક્કી કર્યો છે એ હેતુને સિદ્ધ કરવા માટેના જુદા જુદા રસ્તાઓ ઉપલબ્ધ હોય છે, એ રસ્તામાંથી આપણે કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવાની છે। એટલે એમાં કીધું વૈકલ્પિક યોજના શું કરવી, તૈયાર કરવી, એ વૈકલ્પિક યોજના તૈયાર થયા પછી વિવિધ વિકલ્પોની શું કરવાની, વિચારણા કરવાની, શું કરવાનું, વિકલ્પો તમારી પાસે ઓપ્શન હોય એ વિકલ્પોની વિચારણા કરવી। એટલે શું કે મારી પાસે વેચાણ કરવું છે, માન લો 5000 વસ્તુનું વેચાણ કરવું છે તો વેચાણ કરવા માટેના જુદા જુદા રસ્તા છે, કે જાહેરાત કરવી, જાહેરાતથી વેચાણ વધે, ડિસ્કાઉન્ટ આપવાથી વેચાણ વધે ને, પ્રત્યક્ષ વેચાણ કરવું, આ મારી માટે રસ્તા કહેવાય,
आ वेचाण वधारवा माटेने टेक्निक एटले के तमारो हेतु सिद्ध करवा माटेना जुदा जुदा विकल्पो छे, ई विकल्पोमांथी कोई चोक्कस विकल्प पर केटलो फायदो करशे एनी विचारणा करीश। ओआर एक शब्द आवे छे मां ऑपरेशन रिसर्च, एटले के कार्यात्मक संशोधननी अंदर જ્યારે આપણા પાસે જે વિકલ્પો ઉપલબ્ધ છે એની આપણે વિચારણા કરતા હોય ત્યારે એ વિકલ્પોમાંથી આંકડાકીય અને ગાણિતિક માહિતી હોય એનો અભ્યાસ કરીને એના આધારે આપણે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરીએ છીએ। એટલે એ આંકડાકીય માહિતી ઉપર જે ચર્ચા વિચારણા કરી છે એ ઓઆર કરે છે, ઓપરેશન રિસર્ચ, કાર્યાત્મક સંશોધન। એક માર્કમાં પૂછાય ઓઆરની સમજૂતી, આંકડાકીય માહિતીનો કે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ થાય છે, એનું વિશ્લેષણ કરવામાં ઉપયોગમાં આવતી પદ્ધતિ છે, એટલે એના દ્વારા આપણે નક્કી થાય કે આપણે કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ। દાખલા તરીકેમાં શું કરવામાં આવે તો કે જાહેરાત કરીશ તો 3 લાખ રૂપિયા ખર્ચ થાય, ડિસ્કાઉન્ટ આપીશ તો 2 લાખ ખર્ચ થાય, પ્રત્યક્ષ વેચાણ કરીશ તો 1.5 લાખ ખર્ચ થાય। આ ખર્ચની વાત કરી, એની સામે કેટલું વેચાણ થાય એ બીજો પોઈન્ટ આવશે, તો કે એની સામે 3 લાખની સામે 10 લાખનું વેચાણ થશે, ડિસ્કાઉન્ટની સામે 2 લાખની સામે 4 લાખનું વેચાણ થાય, પ્રત્યક્ષ વેચાણ 1.5 લાખની સામે ખર્ચની સામે 3 લાખનું વેચાણ થાય, તો સારું કયું? તો કે જાહેરાત રસ્તો આપણા માટે સારો કહેવાય। એક વખત જાહેરાત આપવાથી ઘણો બધો સમય લાંબો સમય સુધી એની ઇમ્પેક્ટ રહેશે, એટલે વિવિધ વિકલ્પોની શું કરશું, વિચારણા કરશું, અને એ વિચારણા કરતી વખતે આપણે ગાણિતિક અને આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીએ છીએ, જેને ઓઆર કહેવામાં આવે છે, એટલે કે ઓપરેશન રિસર્ચ કાર્યાત્મક સંશોધન કહે છે। છઠ્ઠો મુદ્દો, એ વિકલ્પોની વિચારણા કરી હવે શું કીધું, ચોક્કસ યોજના સ્વીકારવી। આ વિકલ્પમાંથી આપણે નક્કી કર્યું કે આપણે જાહેરાત એ વિકલ્પ પસંદ કર્યો કે હવે આપણે વેચાણ વધારવા માટે શું કરશું, જાહેરાત કરવી પડશે, જાહેરાત કરવી પડશે। જાહેરાત કરશું કેમ? તો કે એ વિકલ્પનો જે ફાયદો છે આપણને વધુ થાય છે, લાભ મોટા જથ્થામાં થાય છે, કે ખર્ચ 30% થાય છે અને લાભ 100% થાય, એટલે 70% આપણો નફો રહે, એટલે એ વિકલ્પોમાંથી આપણે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરશું। છઠ્ઠો મુદ્દો, સાતમો મુદ્દો કીધો છે, શું કીધું છે, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી, યાદ રાખજો, શું કીધું, ગૌણ યોજનાનું ઘડતર કરવું। ગૌણ યોજનાનું ઘડતર કરવું એટલે શું, ઘણી બધી કંપની એવી હોય કે જે એવી વસ્તુનું નિર્માણ કરતી હોય કે જે બહુ મોટા બલ્કમાં હોય, દાખલા તરીકે જેસીબી એક કંપની છે જે બેકવર્ડ લોડર કહેવાય, લોડર બનાવવાનું કામ કરે છે, એ કંપની છે ને, એ કંપની વસ્તુનું ઉત્પાદન કરે, વેચાણ કરે, જેસીબી મશીન આવે એનું ઉત્પાદન કરે, વેચાણ કરે, બરોબર ને? હવે એ કંપની છે ને એના જે ટાયર છે ને એ કોઈ એક કંપની એમઆરએફ પાઈ લે, હા કે ના, હા કે ના? એની અંદર જે બેટરી વાપરવામાં આવે એ બીજી કંપનીની આવે, સોનિક, હા કે ના? એની અંદર જે લાઇટ આવે એ બીજી કંપનીની આવશે। કહેવાનો મતલબ શું, તો કે ધંધાકીય એકમની અંદર જે મેઇન યોજના હોય એને સહાયરૂપ યોજના થાય એને ગૌણ યોજના કહેવાય। શું કહેવાય? એકમની અંદર જે મેઇન યોજના હોય, આ જેસીબી બનાવવાની કે એ મેઇન યોજના થઈ, એના માટે ટાયર, એના માટે બેટરી, કે એના માટે લાઇટ, એ એની ગૌણ યોજના થઈ, તો કે મેઇન યોજનાને સહાયરૂપ થતી યોજનાને ગૌણ યોજના કહેવાય। એનું ઘડતર કરવું અને એની ચકાસણી કરવી કે મારે કઈ કંપની પાસેથી ટાયર લેવા, તો એના માટે ઘણી બધી કંપનીઓ છે ને, એના આધારે હું નક્કી કરીશ આ કંપની સારી વસ્તુ આટલા રૂપિયામાં આપે, આ કંપની આટલા રૂપિયામાં આપે, આણ આટલામાં આપે, એની ગણતરી કરી અને એને ઓર્ડર આપીશ, એટલે ગૌણ યોજના બનાવી, બીજી ગૌણ વસ્તુઓની લે, ગૌણ યોજનાનું ઘડતર કરવું અને એની ચકાસણી કરવી। અને છેલ્લો મુદ્દો છે, આઠમો મુદ્દો, શું કીધું, યોજનાનું મૂલ્યાંકન કરવું અને ચકાસણી, મૂલ્યાંકન કરવું। હવે આપણી યોજના તૈયાર થઈ ગઈ, હવે એ યોજનાને આપણે અમલમાં મૂકશું, જ્યારે આપણે અમલમાં યોજના મૂકશું ને તો એ યોજના આપણા આયોજન મુજબ થાય છે કે નથી થતું એનું આપણે જોશું,
જ્યારે આપણે આમ તબક્કાવાર આગળ વધતા હોય ને, સ્ટેપ વન, સ્ટેપ ટુ, સ્ટેપ થ્રી તબક્કાવાર આગળ વધતા હોય ને, ત્યારે એમાં લુક એન્ડ લીપ, જુઓ અને આગળ વધો નો સિદ્ધાંત ઉપયોગમાં આવે. શું કીધું? જ્યારે આપણે તબક્કાવાર આગળ વધતા હોય ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત, લુક એન્ડ લીપનો સિદ્ધાંત ઉપયોગમાં આવે છે. દાખલા તરીકે સ્ટેપ વન આપણે ગયા, જોયું કામ બરોબર થાય છે તો કે રેડી. સ્ટેપ ટુ જોયું અને આગળ વધ્યા. સ્ટેપ ટુ જોશું કામ બરોબર થાય છે તો રેડી છે તો આગળ વધશું. જુઓ અને આગળ વધો. ત્રીજું સ્ટેપમાં ગયા, જોયું કામ બરોબર નથી થતું, સુધારો કર્યો, એને દોરવણી આપી, માર્ગદર્શન આપ્યું, એમાં સુધારો કરવા માટે ટેકનિક આપી, પાછું જોશું રેડી થઈ ગયું, આગળ વધ્યા. એટલે જ્યારે આપણે તબક્કાવાર આગળ વધતા હોય ત્યારે યોજનાનું મૂલ્યાંકન કરવું, મતલબ એની દેખરેખ રાખવામાં આવે કે કઈ યોજના કેટલી સફળ થઈ, ત્યારે લુક એન્ડ લીપનો સિદ્ધાંત આપવામાં આવે છે. આ આયોજનની પ્રક્રિયા ખબર પડી કે ધંધાકીય એકમમાં આયોજન બનાવતી વખતે કેવી રીતે આયોજન બનાવે, એના કુલ 8 સ્ટેપ 5-4 માર્કની અંદર, 5 માર્કની અંદર પૂછાય. એના પછીનો જે આપણો પ્રકાર છે, યોજનાના પ્રકારો સમજાવો. યોજના કુલ 6 પ્રકારની યોજનાઓ આપણે ભણવાની હતી છે, એમાં 5 માર્કની અંદર કોઈ પણ 3 યોજના પૂછાય છે. એમાંની પહેલી યોજના કાયમી યોજના સમજાવો. કાયમી યોજના એટલે શું? તો કે ધંધાકીય એકમની અંદર ઘણી વખત એવા નિર્ણયો લેવામાં આવે જેનો ઉપયોગ વારંવાર થતો હોય, એવી ઘણી બધી યોજના હોય જેનો ઉપયોગ વારંવાર થતો હોય, એવા કાર્યો હોય કે જેનું રોજબરોજના નિર્ણયો લઈ શકાતા હોય, રોજબરોજ એ યોજનાનો ઉપયોગમાં આવતી હોય, તો એ યોજનાને કાયમી યોજના કહેવાય. દાખલા તરીકે વેચાણની યોજના, દરરોજ નવી બનાવો વેચાણ કરવાની યોજના, કે આવી રીતે વેચાણ કરશું, નવી બનાવતા નથી પણ એ યોજના રોજબરોજ લેવામાં આવે છે. એટલે શું કીધું? કે કાયમી યોજના એટલે એવી યોજના કે જે વારંવાર ઉપયોગમાં લઈ શકાતી હોય, તેવા કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લઈ શકાય તેવી યોજનાને શું કહેવામાં આવે છે? કાયમી યોજના તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું? એવી યોજના કે જે રોજબરોજ ઉપયોગમાં આવતી હોય, કાયમી ઉપયોગમાં આવતી હોય, એને દરરોજ નિર્ણય લેતા લાંબા ગાળા માટે. શું કીધું? વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય, કે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ હોય જે ડેઇલી ચેન્જીસ થતી હોય, પુનરાવર્તન થતું હોય, તો એવા સમયે આ કાયમી યોજના આપણા માટે ઉપયોગમાં આવે છે. અને જે લાંબા ગાળા માટેની હોય, કાયમી યોજના કેવા ગાળા માટે હોય? લાંબા ગાળા માટેની હોય છે. દાખલા તરીકે માલ મોકલવાની નીતિ, શાખ નીતિ, વેચાણ નીતિ, આ કોઈ પરિવર્તન ન થાય, કે આજે આપણે માલ મોકલવાની જે નીતિ હોય એ 15 વર્ષ પછી એ જ હોય, એમાં કંઈ ફેર ન થાય. એટલે કાયમી યોજના એટલે શું? તો કે જે યોજના વારંવાર ઉપયોગમાં લેતા, દરરોજ ઉપયોગમાં લાવતી હોય યોજના, જેથી ફાયદો શું થાય? તો કે અધિકારીને આપણે પૂછવાનું જ પડે, તળસપાટીનો કર્મચારી, વેચાણ કરવું પૂછવાનું જ પડે કે હવે શું કરવું, પૂછવું પડે. કાચો માલ કાઢશે, બિલ બનાવશે, એકાઉન્ટ વિભાગમાં આપશે, એકાઉન્ટ વિભાગ પાસ કરે, પૈસા જમા થાય એટલે માલ નીકળે, ગેટ પાસ આપે, ગેટ પાસ, ગેટ ઉપર પાસ દેવામાં આવે એટલે તમારો માલ બહાર જાય. આ વિધિ વેચાણ કરવાની, આ માલ બહાર કાઢવાની વિધિ ધંધા એકમમાંથી. તો આ નિશ્ચિત રહે છે ને, આમાં ફેર થાય છે નહીં. કહેવાનો મતલબ શું? તો કે કાયમી યોજના એટલે એવી યોજના જે વારંવાર ઉપયોગમાં લઈ શકાતી હોય, એમાં પરિવર્તન ઓછું આવતું હોય એવી યોજનાને કાયમી યોજના કહે છે. એનો સમયગાળો કેવો હોય? લાંબો હોય છે. બીજો યોજનાનો પ્રકાર, વ્યૂહાત્મક યોજના એટલે શું? તો કે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફી એટલે ફિલોસોફી, કેવું વર્તન રાખશે તો તે નક્કી કરવામાં આવે તેને એકમનું જીવન ધ્યેય કહે છે, અથવા તો વ્યૂહાત્મક યોજના કહે છે. કે એકમ પોતાના જીવનકાળ દરમિયાન આ વિચારસરણીથી જીવશે. એકમ એ વ્યક્તિ છે તો એની વિચારસરણી હોય કે ન હોય? દાખલા તરીકે એકમના સંચાલકો એમ કહે છે કે આપણે કોઈને લાંચ આપવી નહીં કે કોઈની પાસેથી લેવી નહીં, આ એની વિચારસરણી રાખે ભાઈથી, કે આ આપણું વિચાર છે, આ વર્તન છે. જો આપણું વર્તન હોય ને કે હું રિશ્વત લઈશ કે હું રિશ્વત નહીં લઉં, આપણી વિચારસરણી, હું ભ્રષ્ટાચાર કરીશ કે હું ભ્રષ્ટાચાર નહીં કરું, આ વિચારસરણી હોય ને. તો એવી જ રીતે એકમ પોતાના જીવનકાળ દરમિયાન
કે એકમ જેટલા વર્ષ રહેશે એટલા વર્ષ કઈ વિચારસરણીથી કામ કરશે એને એકમનું જીવન ધ્યેય કહે છે, કે એકમ કોઈ દિવસ લાંચ લેશે પણ નહીં કે કોઈ લાંચ આપશે પણ નહીં, એને વ્યૂહાત્મક યોજના કહે છે. આ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યોજના ઘડવામાં આવે છે, તેથી તેની શક્તિ અને નબળાઈઓને ધ્યાનમાં રાખીને કે આપણી પાસે કેટલો પૈસા, કેટલા ઓપોર્ચ્યુનિટી, આપણી પાસે કેવી સ્ટ્રેન્થ છે, આપણને કેવા પ્રોબ્લેમ થઈ શકે એ બધી વસ્તુનું ધ્યાનમાં લેશે અને એના આધારે લાંબા ગાળાની ટૂંકા યોજના આયોજન ટૂંકા ગાળાની યોજનાઓ ઘડવામાં આવે છે. પણ યાદ રાખજો, વ્યૂહાત્મક યોજનાના ઘડતર માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવની જરૂર પડે. જો આ યોજના છે ને વ્યૂહાત્મક યોજના, એનો લાભ આપણને 10 મિનિટમાં, 15 મિનિટમાં કે 1 વર્ષની અંદર મળતો નથી. આ વ્યૂહાત્મક યોજનાનો સમયગાળો ખૂબ જ લાંબો હોય છે, દીર્ઘદ્રષ્ટિ, ખૂબ જ લાંબા સમયે ફાયદો થાય અને એના માટે અનુભવ જોઈએ કે જો હું આવું કરીશ તો એનો લાભ આપણને આવો મળશે, આનાથી આવો ફાયદો થશે. અને લાંબા સમયની હોય છે વ્યૂહાત્મક યોજનાનો સમયગાળો, કેવો હોય? લાંબો હોય છે. અને ત્રીજો, સુનિયોજિત યોજના, એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણું એકમનો જે ધ્યેય છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટી જે ટૂંકા ગાળાની યોજના ઘડે છે એને શું કહેવાય? સુનિયોજિત યોજના. શું કીધું? ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટી જે ટૂંકા ગાળાની યોજનાનું ઘડતર કરે છે એને સુનિયોજિત યોજના કહે છે. આ યોજના 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની હોય છે. જો કાયમી યોજના અને વ્યૂહાત્મક યોજનાનો સમયગાળો કેવો કીધો તો 1 વર્ષથી વધુ હતો, એટલે કે લાંબા ગાળાનો હતો. પણ સુનિયોજિત યોજના છે એનો સમયગાળો છે એ 1 વર્ષથી ઓછો છે. અને સુનિયોજિત યોજના દ્વારા હેતુનો સ્પષ્ટ થાય છે કે આપણો હેતુ શું છે, એનાથી ધંધાકીય એકમને શું ફાયદો થશે અને કયા વિભાગીય વડાએ આ યોજનાથી શું થાય, તો કે આ કયો વિભાગીય વડો કઈ પ્રવૃત્તિ કરશે તે સ્પષ્ટ થાય અને એના ઘડતર માટે જ્ઞાન અને કૌશલ્યની જરૂર પડે છે કે આ યોજનાથી આવું ફાયદો થશે અને એ યોજના ઘડવા માટે જ્ઞાન અને કૌશલ્યની જરૂર પડે છે. ત્રણ યોજના, યોજનાના 3 પ્રકાર, કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના અને સુનિયોજિત યોજના આપણે ભણી. બાકીની આગળ